નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 21/12/2019 અને શનિવારના દિવસે. આપની આજ વિશે મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? હા, આજના દિવસે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે યાત્રા લાભકારી સાબિત થશે. રોજગારની નવી તકો અને નવા અવસરો પણ મળી રહેશે. ક્યાંક ફરવા જવાનું આયોજન કરતા હોય, યોજના બનાવતા હોય તો ચોક્કસ કરો. આજના દિવસે ફરવા માટેનો સારો યોગ બને છે. આજના દિવસે આધ્યાત્મિક દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે અનોખો છે. ડાર્ક વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃષભ રાશિની. આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યોમાં આજના દિવસે રસ ધરાવજો મિત્રો, કારણ આધ્યાત્મિકતા અને ભક્તિ જેનાથી તમારા જીવનમાં લાભ મળી શકે એમ છે, જેનાથી સમાજમાં પણ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સંબંધ સારો રહેશે. બહાર ફરવા જવાનો અવસર પણ મળી શકશે. લીલા વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. પરિવાર સાથે સારો સમય વ્યતીત કરશો. મહેમાનોનું આગમન થશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ થશે. પરિજનોનો સહયોગ સારો મળશે. જાંબલી કલરના જો વસ્ત્રો ધારણ કરવામાં આવશે આજના દિવસે ચોક્કસ લાભ થશે. વાત કરીશું કર્ક રાશિની. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સારું બની રહેશે. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. આર્થિક લાભની સંભાવના છે. મિત્રો અને પરિવારજનો દ્વારા ક્યાંક આજના દિવસે બહાર પ્રવાસના યોગ બની રહે છે. શક્ય હોય તો નારંગી કલરના વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું સિંહ રાશિની. ઘરમાં મહેમાનોની અવર જવર થઈ શકે એમ છે. પરિવારમાં જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ આજના દિવસે આર્થિક સ્થિતિ અને આજના દિવસે વિદ્યાભ્યાસની સ્થિતિ પણ સારી જણાઈ શકે છે. દાંપત્ય જીવન આજના દિવસે ખુશાલ બની રહે છે. શક્ય હોય તો ગુલાબી વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું કન્યા રાશિની. આર્થિક સ્થિતિ આજના દિવસે સામાન્ય રહેશે. પરિવારમાં કોઈ સારા સમાચાર બની શકે છે, મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવાર સાથે અને મિત્રો સાથે આજના દિવસે વિશેષ યાત્રા કરવાથી ચોક્કસ લાભ થઈ શકે છે. આજના દિવસે શક્ય તો પીળા વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભ થશે. વાત કરીશું તુલા રાશિની. સાહિત્ય અને લેખનમાં આજના દિવસે રસ રાખશો. આધ્યાત્મિકતા તરફ રસ રાખજો. પરિવાર સાથે આજના દિવસે વાતાવરણ સારું રહેશે. પરિવાર સાથે પિકનિક પર જઈ શકો છો. પરિવાર સાથે સંપૂર્ણ અદ્ભુત સમયકાળ નિર્વાહ કરી શકો છો. શક્ય હોય તો આજના દિવસે તમારે લીલા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વૃશ્ચિક રાશિની વાત કરીએ. પરિવારનું વાતાવરણ તમારી સાથે અનુકૂળ રહેશે. જૂના મિત્રો સાથે આજના દિવસે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં મિત્રો સાથે આજના દિવસે હરવા ફરવા તેમજ સારું ભોજન મળીને ભોજન કરવાનો યોગ બને છે. કોર્ટ કચેરીના સંબંધિત કાર્યોમાં આજના દિવસે સાવધાની રાખવા જેવી છે. મિત્રો, આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરશો તો લાભ રહેશે. વાત કરીશું ધનરાશિની. ખોટા ઝઘડાથી દૂર રહેવું, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. વિવાહમાં આજના દિવસે તમારે વિવાહ ક્ષેત્રના કાર્યોની અંદર આજના દિવસે સંભાળીને તમારે સાવધાની રાખવાની જરૂર છે. આજના દિવસે કોઈ પાત્રને જોવા જાઓ તો શક્ય હોય તો ભગવાન ગણેશજીના વંદન કરીને તમારા વિવાહ ક્ષેત્રના કાર્યોની અંદર તમે આગળ વધજો. સામાજિક કાર્યમાં આગળ વધીને ભાગ લેશો તો ચોક્કસ લાભ થશે. શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું મકર રાશિની. પરિવારનું વાતાવરણ તમારી તરફ અનુકૂળ રહેશે. ધાર્મિક યાત્રા જવાનો યોગ બની રહે છે. પરિશ્રમના કાર્યોની અંદર સફળતા મળશે. કાર્યમાં, ધંધામાં, વેપારમાં આજના દિવસે ધન લાભની સ્થિતિ જળવાયેલી રહેશે. શક્ય હોય તો આજના દિવસે ક્રીમ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, કુંભ રાશિની વાત કરીએ તો સ્વજનોને મળવાની આજના દિવસે ઉત્તમ તક છે. મનમાં આનંદ પણ રહેશે. ભવિષ્યને લઈને નવી યોજના બનાવી શકો છો. સામાજિક કાર્યમાં આજના દિવસે ભાગ લઈ શકો છો. વેપારના ક્ષેત્રમાં સારી સફળતા અને લક્ષ્મી પ્રાપ્તિના યોગ બની રહે છે. શક્ય હોય તો આજના દિવસે મહેંદી કલરના વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું આજના દિવસે મીન રાશિની. મીન રાશિના જાતકોને આજના દિવસે ધંધાની અંદર સારી સફળતા જોવાઈ રહેલી છે. કાર્યની સફળતાની અંદર આજના દિવસે તમારું મન આજના દિવસે ઉત્સાહપૂર્વક કાર્ય કરશે. નોકરીમાં આગળ વધવાની સારી તકો અને અવસર પણ છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. પ્રેમ સંબંધને લઈને આજના દિવસે સારી સ્થિતિ જોવા મળશે. શક્ય હોય તો આજના દિવસે ગુલાબી વસ્ત્રો અથવા સિલ્વર કલરના વસ્ત્રો ધારણ કરવામાં આવે તો ચોક્કસ તમારા જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. મિત્રો, મેષ રાશિથી માળી અને મીન રાશિના પ્રત્યેક જાતકોને વિશે આજના દિવસે જડેશ ટીવીની ખાસ રજૂઆતની અંદર મેં આપની આજની રાશિ ભવિષ્યની સૂચના કરી. વધુમાં વધુ અમારી આ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે મિત્રો. અસ્તુ શ્રીહી.